એપ્લિકેશન બધા વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ કરી લેવાની છે ત્યારબાદ પીડીએફ ડાઉનલોડ કરી લેવાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે ક્વેશ્ચન ઉપર પ્રશ્ન નંબર છે તમારો પેલો કે ભાઈ પિતાની અને પુત્રની ઉંમરનો યોગ એટલે કે સરવાળો સુડતાલીસ છે રાઈટ પછી તમને કહી રહ્યા છે ચાર વર્ષ પછી પિતાની ઉંમર ચાર ગણી થઈ જાય છે તો પુત્રની ઉંમર કેટલી છે એવો તમને અહીંયા પ્રશ્ન કરી રહ્યા છે પિતા અને પુત્રની ઉંમરનો યોગ સુડતાલીસ છે ચાર વર્ષ પછી પિતાની ઉંમર ચાર ગણી થઈ જાય છે તો પુત્રની ઉંમર કેટલી છે ચાલો ભાઈ આ પ્રશ્નમાં આપણે શું કરીશું સર એસએસ નો દાખલા હું તમને આપીશ એનું સોલ્યુશન કરાવજો કરાવજ હા કરાવી દઈશ કરાવી દઈશ કરાવીશ સોલ્યુશન ચલો ભાઈ શું કરશું ભાઈ આપણે અહીંયા આઠ વર્ષ અચ્છા ઠીક છે ઉંમર કેટલી છે સમજી લો કે ભાઈ આપણને અહીંયા પુત્રની ઉંમર આપીએ છીએ પુત્રની ઉંમર આપણે ગોતવાની છે ને તો આપણે પુત્રની ઉંમર ઓપ્શનની અંદર આપેલી છે છ વર્ષ નવ વર્ષ આઠ વર્ષ અને સાત વર્ષ તો પિતાની ઉંમર કેટલી થશે એ જરા સમજો તમે કે સરવાળો જો સુડતાલીસ હોય પુત્રની ઉંમર છ વર્ષ લઈએ તો પિતાની ઉંમર એકતાલીસ વર્ષ થશે અહીંયા સુડતાલીસ માંથી તમે નવ બાદ કરશો તો પિતાની ઉંમર કેટલી થશે ભાઈ તમને મળશે અહીંયા આડત્રીસ થર્ટી એટ ત્યારબાદ સુડતાલીસ માંથી આઠ બાદ કરશો એટલે તમને મળશે ઓગણચાલીસ સુડતાલીસ માંથી સાત બાદ કરશો તમને મોસે અહીંયા ચાલીસ બરાબર હવે મેઇન વાત કે ભાઈ આ તો તમને મળી ગયું હવે કે છે કે ચાર વર્ષ પછી પિતાની ઉંમર ચાર ગણી થઈ જાય છે ચાર વર્ષ પછી પિતાની ઉંમર અચ્છા પિતાની ઉંમર ચાર વર્ષની નહીં ચાર વર્ષ પછી પિતાની ઉંમર ચાર ગણી થઈ જાય છે અચ્છા એવું આપણને કહી રહ્યા છે ચાર વર્ષ પછી તો એકતાલીસ વત્તા બધાની અંદર શું કરો ચાર વર્ષ ઉમેરી દો તો અહીંયા તમને મોસે ચુમ્માલીસ અહીંયા અડત્રીસ વત્તા ચાર કરો એટલે તમને કેટલા મોસે ભાઈ બેતાલીસ ઓગણ ચાલીસ વત્તા ચાર કરો એટલે તમને કેટલા મોસે તેતાલીસ અને ચાલીસ વત્તા ચાર કરો તો ભાઈ ચુમ્માલીસ ઓકે હવે તમે જુઓ અહીંયા ચાર વર્ષ એડ કર્યા તો તમારે શું કરવું પડશે પુત્રની ઉંમરમાં પણ ચાર વર્ષ એડ કરવા પડશે એટલે અહીંયા દસ અહીંયા તમને મળશે તેર અહીંયા તમને મળશે ભાઈ બાર અને અહીંયા તમને મળશે અગિયાર હવે તમે જુઓ કે ભાઈ ચાર ગણા સેના અંદર થાય છે તો તેર ચોક બેતાલીસ થાય ભાઈ તેર દુ છવ્વીસ અરે તેર ક્યાં અગિયાર ચોક ચુમ્માલીસ થશે અહીંયા તેર વાળામાં નહીં ભાઈ અગિયાર ચોક ચુમ્માલીસ થશે તો આપણે અહીંયા ડી આસટી કરીશું સાત વર્ષ તેર ચોક બાવન થાય બેતાલીસ નહીં ઓપ્શન થી તમારે આ દાખલો ગણવો પડશે બરાબર વેલકમ હજુ ડી આન્સર તમે અહીંયા મૂકી દેશો ચાલો ત્યાર બાદનો પ્રશ્ન છે એક માણસની આયુ તેના પુત્રની આયુની ત્રણ ગણી છે દસ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરના બે ગણા થઈ જાય છે તે માણસની વર્તમાન ઉંમર કેટલી છે એક માણસની આયુ તેના પુત્ર પુત્રની આયુની ત્રણ ગણી છે અને આપણને માણસની વર્તમાન ઉંમર ગોતવાની અહીંયા કહી રહ્યા છે બરાબર સૌથી પહેલાં તો તમે જરા અહીંયા વિચાર કરો માણસની વર્તમાન ઉંમર ગોતવાની કહી રહ્યા છે જે આપણને અહીંયા આપેલી છે ઓપ્શનની અંદર બરાબર અને માણસની જે આયુ છે માણસની જે ઉંમર છે તે પુત્રની ઉંમરની ત્રણ ગણી છે ત્રણ ગુણ્યા પુત્રની ઉંમર કરી દો આનો મતલબ શું થયો પુત્રની ઉંમર કેટલી થાય તો માણસની ઉંમર ત્રણ કરશો વીસ મોસે ત્રીસ ભાગ્યા ત્રણ કરશો તો ભાઈ દસ મોસે બાકી તમને ડી અને એ ને તમે નહીં ભાગી શકો એટલે કાતો બી આન્સર છે કા તો સી આન્સર છે બરાબર બે માંથી એક જવાબ છે ભાઈ આગળ જોઈએ કે દસ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરના બે ગણી થઈ જશે દસ વર્ષ પછી સાઈઠ ની અંદર દસ ઉમેરો સિત્તેર થઈ જાય વીસમાં દસ ઉમેરો બરાબર કેટલા થઈ જશે અહીંયા ત્રીસ થઈ જશે ત્રીસમાં દસ ઉમેરો ચાલીસ થઈ જશે અને દસમાં દસ ઉમેરો તો ભાઈ કેટલા થઈ જશે વીસ થઈ જશે આપણને શું કહે છે બે ગણિત થઈ જાય છે તો બે ગણિત એના અંદર થાય છે ત્રીસના ડબલ કેટલા થાય ભાઈ ત્રીસના બે ગણા કેટલા થાય સાઈઠ થાય પણ અહીંયા તો સિત્તેર મળે છે મતલબ બી જવાબ નથી વીસના ડબલ કેટલા થાય ચાલીસ થાય તો આપણે કહી શકીએ કે ભાઈ સી જવાબ છે

પાંચ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની બે ગણી હશે તેની વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો છે વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો છે કે બે એક પિતાની ઉંમર દસ વર્ષ પૂર્વે પુત્રની ઉંમરની ત્રણ ગણી હતી પાંચ વર્ષ પછી જો આ દાખલામાં બરાબર શું કરાય પછી કે પાંચ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બે ગણી હશે તેની વર્તમાન ઉંમર કેટલી છે સૌથી પહેલા તો જે પહેલું વાક્ય છે જેમાં કહી રહ્યા છે પિતા અને પુત્ર પિતાની ઉંમર 10 વર્ષ પૂર્વે પુત્રની ઉંમરથી ત્રણ ગણી હતી અચ્છા પુત્રની 1 વર્ષ હોય તો આની 3 હશે બરાબર ક્યારની વાત થાય છે 10 વર્ષ પહેલાની 10 વર્ષ પૂર્વે એક આપેલું છે બીજું કે છે આપણે 5 વર્ષ પછી પિતાની ઉંમર અને અહીંયા પુત્રની ઉંમર કહી રહ્યા છે પુત્રની થી બે ગણી હશે બરાબર મતલબ પુત્રની એક હશે તો આની બે હશે પાંચ વર્ષ પછી ઓકે તો વર્તમાન ઉંમરનો ગુણોત્તર આપણને કહી રહ્યા છે તો આપણે અહીંયા શું કરવું જોઈએ કે જુઓ અ ઓપ્શન ઉપરથી બરાબર અહીંયા કંઈક કપડે બની શકે એવું કંઈ મને દેખાતું છે નહીં તો આપણે અહીંયા ત્રણ એક્સ લઈ લેવો પડશે આ ત્રણ એક્સ ભાગ્યા એક્સ દસ વર્ષ પૂર્વની વાત કરો છો દસ વર્ષ ઉમેરી દો રાઈટ દસ વર્ષ ઉમેરી દીધા ઠીક છે અને હજી પાંચ વર્ષ પછી એટલે પ્લસ પાંચ કરો અહીંયા પ્લસ પાંચ કરો અને આપણને રેશિયો મળશે બે ભાગ્યા એકનો गुड मॉर्निंग ब्रोकन हार्ट आ रीते से। से चार गणा नीनिंग शू फोर टाइम्स गुणाकार 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 बेटा चलो भाई तो त्रेक्स वत्ता दस वत्ता पांच कर सो ए पंदर एक्स वत्ता पंदर बराबर बे भाग्या एक बराबर हम अह त्रक्स वत्ता पंदर इज इक्वल टू બે કંશમાંથી પંદર બાદ થાય એટલે અહીંયા પંદરમાં આવશે તો એક્સ બરાબર તમને મળશે અહીંયા પંદર રાઈટ આનો મતલબ છે ભાઈ દસ વર્ષ પૂર્વી ઉંમર કેટલી છે પંદર થી પિસ્તાલીસ અને અહીંયા પંદર ઓકે હવે વર્તમાન ઉંમર આપણે ગોતવાની છે વર્તમાન ઉંમરનો રેશિયો ગોતવાનો છે તો બંનેની બંને દસ દસ વર્ષનો ઉમેરો કર દો તો આ તમને મોસે પંચાવન અને આ તમને મોસે ભાઈ પચીસ રેશિયો ગોતવાનો છે પાંચ વડે ભાગો અહીંયા પાંચ આવશે અહીંયા પાંચ વડે ભાગશો અગિયાર આવશે તો અગિયાર જેમ પાંચ તમને અહીંયા જવાબ ભાઈ અગિયાર જેમ પાંચ તમને અહીંયા આન્સર મળી જશે अगियारेम पांच तमें जवाब मिली जैसे चलो નેક્સ્ટ વધીએ આગળ આપણે એક વ્યક્તિની ઉંમર તેના પુત્રની ઉંમરની ત્રણ ગણી છે ચાર વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમરની ચાર ગણી હતી વ્યક્તિની વર્તમાન ઉંમર કેટલી છે વ્યક્તિની વર્તમાન ઉંમર કેટલી છે એક વ્યક્તિની ઉંમર તેના પુત્રની ઉંમરની ત્રણ ગણી છે ચાર વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમરની ચાર ગણી હતી વ્યક્તિની વર્તમાન ઉંમર કેટલી છે પુત્રની ઉંમરની ત્રણ ગણી પુત્રની ઉંમર કેટલી થાય અહીંયા પુત્રની ઉંમર ભાઈ ભાગ્યા તમારે ત્રણ કરવું પડે અહીંયા રાઈટ છત્રીસ ભાગ્યા ત્રણ થશે હા ભાઈ થશે કેટલા તમને મળશે અહીંયા બાર મળશે ત્રીસ ભાગ્યા ત્રણ કરશો કેટલા મળશે ભાઈ તમને અહીંયા દસ મળશે બત્રીસ ભાગ્યા ત્રણ ના થાય ચાલીસ ભાગ્યા ત્રણ ના થાય રાઈટ ઓપ્શનથી ગણતા શીખો ભાઈ બધા ઓપ્શનથી આપણે કઈ રીતે કરીએ છીએ બીજી ખાસ વસ્તુ શું છે અહીંયા ખાસ બાબત શું છે કે છે આપણને કે ચાર વર્ષ પહેલાં ચાર વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમરની ચાર ગણી હતી તો આપણે શું કરવું પડશે બંનેમાંથી ચાર ચાર વર્ષ બાદ કરવો પડશે છત્રીસમાંથી ચાર આપણે બાદ કરીએ તો આપણને કેટલા મળશે બત્રીસમાં હશે બારમાંથી ચાર બાદ કરો તો આપણને કેટલા મળશે આઠમાં આવશે ત્રીસમાંથી ચાર બાદ કરો આપણને છવ્વીસ મળશે દસમાંથી ચાર બાદ કરો તો પછી કેટલામાં હશે છ મોશે અને આપણને શું કહે છે કે ભાઈ ચાર ગણી હતી તો પુત્રની ઉંમરથી ચાર ગણી પુત્રની ઉંમર આઠ વર્ષ તો આઠ ચોક કેટલા બત્રીસ થવા જોઈએ તો બત્રીસ અહીંયા મળી રહ્યા છે તો આપણે એ જવાબ મૂકી શકીએ છે છ ચોક કેટલા થાય ચોવીસ થાય પણ અહીંયા તો છવ્વીસ છે મતલબ બી જવાબ નહીં આવે તો એ આન્સર આપણે અહીંયા ટીક કરી દઈશું ભાઈ એ જવાબ આપણે અહીંયા મૂકી દઈશું એ આન્સર અહીંયા ટીક થઈ જશે રાઈટ ચલો આપણે પ્રશ્ન જોઈએ મનોજના પિતાની ઉંમર તેની ઉંમરના ત્રણ ની એક દુત્યાંશ ગણી છે ત્રણ વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર થી ચાર ગણી હતી મનોજ ના પિતાની ઉંમર મનોજના પિતાની વર્તમાન ઉંમર કેટલી છે સૌથી પહેલા તો 3 ની 1 દૂતિયાંશ ગણી તમને કહી રહ્યા છે સ્ટેપ નંબર 1 માં તમે શું કહો છો 3 ની 1 દૂતિયાંશ ગણી કહી રહ્યા છે આનો મતલબ શું થાય આનો મતલબ થાય ભાઈ 7 ભાગ્યા 2 બરાબર કે 3 2 6 ને 1 7 7 ભાગ્યા 2 રાઈટ આવી રીતે થાય મતલબ શું છે કે મનોજ ના જે પિતા છે તેની ઉંમર કેટલી છે ભાઈ તો પુત્ર ની ઉંમર ના 7 ભાગ્યા 2 છે રાઈટ 7 ભાગ્યા 2 ગણી છે તો ભાઈ પુત્ર ની ઉંમર તો ભાઈ પુત્ર ની ઉંમર કેટલી થાય તો પિતા ની ઉંમર ના બરાબર 2 ભાગ્યા 7 થાય

પછી આપણને કહે છે અહીંયા કે ત્રણ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમરથી ચાર ગણી હતી ત્રણ વર્ષ પહેલાં મતલબ ભૂતકાળની વાત કરીએ છીએ તો આપણે શું કરવું પડશે ત્રેસઠમાંથી ત્રણ બાદ કરવા પડશે એટલે માં આવશે અને અઢારમાંથી ત્રણ બાદ કરો એટલે આપણને અહીંયા ભાઈ પંદરમાં આવશે એવી જ રીતે અહીંયા સિત્તેરમાંથી ત્રણ બાદ કરો એટલે મોસે આપણને અહીંયા ભાઈ સડસઠ અને વીસમાંથી ત્રણ બાદ કરો તો મોસે સત્તર અને આપણને શું કહે છે કે ત્રણ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમરથી ચાર ગણી હતી

ચાર વર્ષ પછી ચંદ્રાણીમાં વર્તમાન ઉંમર કેટલી છે આ ડેટા જ ઓછા છે ને ભાઈ આમાં કઈ રીતે આપણે જવાબ લાવવાના અથવા આવી રીતે થઈ શકે જે જુઓ જો આપણે કરવું હોય તો ચાર વર્ષ પછી ચંદ્રની માની વર્તમાન ઉંમર કેટલી હશે ચાર વર્ષ પહેલા અચ્છા પછીની વાત કરે છે સમજી લો કે અત્યારે કઈક લોચા જેવી પ્રશ્નોમાં અચ્છા પ્રશ્નમાં ભૂલ છે બરાબર અહિયાં ગુડ મોર્નિંગ બે ભાગ્યા સાત કેવી રીતે સમજી લઈએ કોઈ બે ભાગ્યા સાતમાં નથી ખબર પડી ભાઈ જુઓ આપણે જયારે એવું કીધું અહિયાં કે તેની ઉંમર ત્રણ ત્રણ ની એક દઉંશ ગણી છે એટલે ત્રણ દુ છ ને એક સાત એટલે સાત ભાગ્યા બે થઈ ગયા ભાઈ પણ પિતાની ઉંમર પુત્રની सात भाग्या भी एक है तो पुत्र नहीं उम्र किटली था तो सात भाग्या भी होली बाजू चुतारे तो पिता नहीं उम्र गुनिया भी भाग्या सात आई विल ते आ रीते थे, है। आ थे है। ठीक है चलो ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન કે રાજેન્દ્ર અને મહેન્દ્રની વર્તમાન ઉંમરનો ગુણોત્તર પાંચ જેમ સાત છે રાજેન્દ્ર આઠ વર્ષ પછી અડતાલીસ વર્ષનો થઈ જશે બાર વર્ષ પછી મહેન્દ્રની ઉંમર કેટલી થશે સર મારે વીએમસીની હોલ ટિકિટમાં ખાલી શાહપુર માધ્યમિક શાળા આટલું લખ્યું પછી રંગીલા પોલીસ ચોકીની બાજુમાં બાજુ એમ તો બીજું કંઈ નથી ડિસ્ટ્રિક્ટ તાલુકો કંઈ કંઈ જ નહીં તો ક્યાં શોધવું ત્યાં પિનકોડ નંબર આપેલો હશે અજુભાઈ તમને કહે છે શાહપુર માધ્યમિક શાળા બરાબર છે અને રંગીલા પોલીસ ચોકી એક સેકન્ડ હું તમને કહી દઉં કઈ જગ્યાએ છે આ માધ્યમિક શાળા બરાબર છે અમદાવાદની અંદર છે ભાઈ અમદાવાદ ની અંદર તમારો નંબર આવેલો છે અને તમે જે કીધી પોલીસ ચોકી કઈ પોલીસ ચોકી છે આ રંગીલા પોલીસ ચોકી રંગીલા પોલી આ અમદાવાદ કરવું હમણાં તમને મળી ગયો મળી ગયો મને મળી ગયો તમારે જે શાહપુર છે ને શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન છે અમદાવાદ ની અંદર ત્યાં નંબર આવ્યો છે તમારો ચલો ભાઈ રાજેન્દ્ર અને મહેન્દ્રની વર્તમાન ઉંમર રાજેન્દ્ર અને મહેન્દ્રની વર્તમાન ઉંમરનો ગુણોત્તર છે ઠીક છે ભાઈ રાજેન્દ્ર આઠ વર્ષ પછી અડતાલીસ વર્ષનો થઈ જશે વર્ષ પછી મહેન્દ્રની ઉંમર કેટલી થશે ઓકે ઠીક છે ભાઈ જોઈ લઈએ સૌથી પહેલા તો રાજેન્દ્ર આઠ વર્ષ પછી અડતાલીસ વર્ષનો થઈ જશે તો હાલની ઉંમર રાજેન્દ્રની કેટલી છે તો ચાલીસ વર્ષ છે બરાબર બે વ્યક્તિની વાત થાય છે એક રાજેન્દ્ર છે એક મહેન્દ્ર છે રાજેન્દ્રની વર્તમાન ઉંમર ચાલીસ છે ઉંમર મળી જાય અહીંયા મહેન્દ્ર ની ઉંમર મળી જશે કે ભાઈ પાંચે ચાલીસ તો સાતે કેટલા તો ચાલીસ ભાગ્યા પાંચ ગુણ્યા સાત કર લો તો ચાલીસ ભાગ્યા પાંચ કરશો આઠ બરાબર જુઓ ચાલીસ ગુણ્યા સાત ભાગ્યા પાંચ કરવાના છે તો છપ્પન વર્ષ મળશે આપણને કહે છે મહેન્દ્રની બાર વર્ષ પછી ઉંમર કેટલી હશે તો પ્લસ અહીંયા બાર ઉમેરો કર દો ભાઈ તમને કેટલા મળશે અહિયાં અડસઠ વર્ષ સિક્સટીએટ ઇયર્સ કેટલા મળશે તમને અહિયાં અડસઠ વર્ષ સિક્સટીએટ ઇયર્સ

આપણાથી અહીંયા ત્રણ એક્સ છે સ્ક્વેર ત્રણ વડે ભાગો ત્રણ એકા ત્રણ બે ત્રણ છ અઢાર બે ત્રણ નવા સત્યાવીસ તો એક્સ સ્ક્ર બરાબર વન સિક્સટી નાઇન તો એક્સ બરાબર કેટલા આપણને તેર મળશે સાત વર્ષ પછી વર્તમાન ઓગણચાલીસ અને તેર એકાતેર સાત વર્ષ પછી એટલે બંનેમાં સાત સાત વર્ષનો ઉમેરો કરો ઓગણચાલીસ વધતા સાત કરશો છેતાલીસ તેર વત્તા સાત કરશો વીસ બંનેના અડધા કરો તો અહીંયા દસ આવશે છતાલીસના અડધા કરશો ત્રેવીસ આવશે તો ત્રીસ જેમ દસ તમને જવાબ મળી જશે જવાબ તમને મળી જશે રાઈટ ચલો નેક્સ્ટ કરીએ આપણે એ તથા બી ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ છે છ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર બે જેમ ત્રણ થઈ જાય થઈ જશે તેમની ઉંમરનું અંતર કેટલું છે તેમની ઉમરનું ગુણોત્તર તેમની ઉંમર અંતર કેટલું છે એ તથા બીની વર્તમાન ઉંમરનું ગુણોત્તર ત્રણ જેમ પાંચ છે બરાબર છ વર્ષ પછી તેમની ઉંમરનું ગુણોત્તર બે જેમ ત્રણ થશે તો તેમની ઉંમરનું બણતર કેટલું છે તફાવત આપણને કહી રહ્યા છે જુઓ શું કરશું આપણે આમાં શોર્ટકટ રીતે તો બરાબર અહીંયા તમને જવાબ નહીં મળે પણ જો તમે ટ્રાય કરો તમે વિચાર કરો કે સમજી લો આ લોકોની કુલ ઉમરનો સરવાળો કોઈક આપણને મહત્વ હોય અને તમને જો તફાવત ગોતવો હોય આ બંને વચ્ચેનો તો ત્રણમાંથી પાંચ તમે બાદ કરશો એટલે તમને કેટલા મળશે બે મળશે અને ભાગ્યા શું કરીશું ત્રણ ને પાંચ આઠ ઇઝ ઇક્વલ ટુ તમને અહીંયા કોઈક એવો આંકડો મળશે જેને આપણે કોના વડે ભાગી શકીએ જેને આપણે આઠ ભાગ્યા બે વડે ભાગી શકીએ છે રાઈટ

હવે આપણને એવું કહે છે કે 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 2:3 આપણને મળશે અચ્છા અહીંયા જુઓ નહીં નહીં યાર મતલબ અહીંયા તો પાછું ઉલટું થશે અચ્છા કુલ સરવાળો તમને અહીંયા 56 મળશે અચ્છા ઓપ્શનની રીતે ના જોવાય યાર આના અંદર ઘણો લાંબો થઈ જાય દાખલો તમે એક સિમ્પલ કરી લો કે ભાઈ સમજી લો 3x છે ઉંમર એની ની 3x છે અને ઓલાની કેટલી છે 5x છે છ વર્ષ પછી બંનેની અંદર છ વર્ષ ઉમેરી દો અને ઉંમરનો ગુણોત્તર થઈ જાય છે બે ચંદ ત્રણનો ચોકડી ગુણાકાર કરીને દાખલો કર લો હવે કે ભાઈ નવ ત્રણ તરી નવ એક્સ વત્તા છ તરી અઢાર બરાબર પાંચ દુ દસ એક્સ છ દુ બાર નવ એક્સ આ બાજુ જશે બાર બાજુ જશે અઢાર માંથી બાર આપણે બાદ કરીશું છ મળશે દસ એક્સ માંથી એક્સ બાદ કરીશું ખાલી એક્સ મળશે એક્સ બરાબર આપણને છ મળશે તો આપણને કહેશે કે અંતર કેટલું છે રાઈટ તો શું કરીશું આપણે અહીંયા કે ત્રણ એક્સ ત્રણ છ કેટલા થશે ભાઈ અઢાર અને છ પંચાત્રીસ તફાવત કેટલો આવે બારનો તફાવત આવે તો બાર વર્ષ છે ભાઈ આ બંને વચ્ચેનું અંતર કેટલો છે બાર વરસ છે રાઈટ ચલો નેક્સ્ટ જોઈએ આપણે ત્યારબાદ પછીનો પ્રશ્ન લાસ્ટ ક્વેશ્ચન છે ભાઈ આપણને કહી રહ્યા છે કે ચાર વર્ષ પૂર્વ ચાર વર્ષ પૂર્વે એ તથા બી ની સરેરાશ ઉંમર પાંત્રીસ વર્ષ હતી સી ની સાથે તેમની વર્તમાન ઉંમરની સરેરાશ ચોત્રીસ વર્ષ છે સી ની ઉંમર ચાર વર્ષ પછી કેટલી થશે ચાર વર્ષ પૂર્વે એ તથા બી ની સરેરાશ ઉંમર પાંત્રીસ વર્ષ હતી સરેરાશ ઉંમર મતલબ કુલ ઉંમર કેટલી થાય તો પાંત્રીસ દુ સિત્તેર ઉંમર બરાબર ચાર વર્ષ પૂર્વે ભૂતકાળની વાત કરે છે

એ અહીંયા લઈ શકે છે કુપન કોડ તમારે ઉપયોગ કરવાનો રહેશે જી એ ચલો આપણે આગળ વધીએ એના પહેલા ચલો ભાઈ તો ક્વેશ્ચન નંબર વન છે જો કયા આપણને કહી રહ્યા છે કે જો એમની એનઘાત બરાબર છસો પચીસ છે તો કૌશમાં એમ વધતા એક રાઈટ અને કૌશ એન ભાગ્યા બે વત્તા એકનું મૂલ્ય કેટલું થશે અહીં એમ અને એન પૂર્ણ સંખ્યાઓ છે તથા જીરો આપણને છે લેસ દેન ઇક્વલ ટુ એમ લેસ દેન ઇક્વલ ટુ વીસ મતલબ એમની કિંમત જીરોથી લઈને વીસની વચ્ચે છે તો આપણે આ પ્રશ્નમાં શું કરીશું ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ માસ્ટર ચલો ભાઈ કોઈનો રિપ્લાય ના આવ્યો કઈ રીતે કરીશું ભાઈ આપણે અહીંયા આપણને કે છે ભાઈ એમની એનઘાત ઇઝ ઇક્વલ ટુ છસો પચીસ બરાબર છે અને આપણને એમ વધતા એક પછી તો અને અને સંખ્યાઓ છે આનું મૂલ્ય કેટલું છે એવો પ્રશ્ન કરે છે સૌથી પહેલા તો ભાઈ તમે કિંમત અહીંયા જરા વિચાર કરો કે ભાઈ કેટલી કિંમત થશે એમ છે તેની વેલ્યુ કેટલી છે ભાઈ 0 થી લઈને 20 ના વચ્ચે છે હવે તમે સમજી લો કે 25 ની બે ઘાત કરો ત્યારે તમને કેટલા મળે છસો મળે છે રાઈટ તો આપણે એવું અહીંયા એવું કહી શકીએ કે ભાઈ એમની એન ઘાત બરાબર પચીસ ની બે ઘાત એવું કહી શકીએ ના કહી શકીએ એવું આપણે નહીં કહી શકીએ શું કામ નહીં કહી શકીએ કારણ કે જે એમ છે તેની કિંમત વીસથી લઈને ઝીરોથી લઈને વીસની વચ્ચે છે તો આપણે શું કરીએ અહીંયા કે એમની એન ઘાત અહીંયા પચીસ છે ને તો પાંચની આપણે શું કરીએ અહીંયા બે ઘાત કરી લઈએ રાઈટ અને ગુણ્યા બે રાઈટ આવી રીતે રાખીએ એટલે કે એમની એન ઘાત બરાબર પાંચની ચાર ઘાત

ચાર ભાગ્યા બે કરશો બેમાં પાંચને કેટલા થશે છ થશે અને બે ને કેટલા થશે ત્રણ થશે છ ની ત્રણ ઘાત કેટલી થાય બસો સોળ થાય તો આપણે અહીંયા શું જવાબ ટીક કરીશું બસો સોળ જવાબ ટીક કરી દઈશું શું આન્સર ઠીક કરી દઈશું બસો સોળ આન્સર અહીંયા આપણે ટીક કરી દઈશું રાઈટ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર પછીનો કે ત્રણ ક્રમિક સંખ્યાઓમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનું અંતર વચ્ચેની સંખ્યાના એક ભાગે એકતાલીસ છે તો તેમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે ચાલો ભાઈ શું કરશું ભાઈ આ પ્રશ્નની અંદર આપણે ત્રણ ક્રમિક સંખ્યાઓમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનું અંતર બરાબર વચ્ચેની સંખ્યાના એક ભાગે એકતાલીસ છે તેમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે જો આમ જોવા જાવ તો આંકડા અધૂરા છે અહીંયા તો પણ આપણે ગણીને પ્રયત્ન કરીએ કે જવાબ આવે છે કે ભાઈ ત્રણ ક્રમિક સંખ્યાઓ છે જેમ કે ત્રણ ક્રમિક સંખ્યાઓ છે એક્સ વાય અને ઝેડ સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા આ આપણે સમજી લો સૌથી મોટી આ સૌથી નાની આ વચ્ચેનું જે અંતર છે કે ભાઈ એક્સ માઇનસ ઝેડ કરો એ ઇક્વલ ટુ શું તમને મળે છે કે ભાઈ જે ત્રીજી સંખ્યા છે વચ્ચેની જે સંખ્યા છે રાઈટ વાય તેના એક ભાગ્યા એકતાલીસ છે તમને એવો પ્રશ્ન કરે છે કે સૌથી નાની સંખ્યા એટલે કે ઝેડ છે એ કેટલી મળશે હવે તમે અહીંયા કંઈ પણ મતલબ મગજ દોડાઈ લો તો તમને તો પણ તમને કંઈ બરાબર અહીંયા જવાબ મળવાનો છે નહીં રાઈટ પણ તમે એક અહીંયા વસ્તુ કરી શકો છો કે ઓપ્શનથી જો તમે પ્રયત્ન કરવા માંગતા હો તો સમજી લો કે એ તમારો આન્સર હોય તો એ સૌથી નાની સંખ્યા હોય એના પછીની મોટી સંખ્યા કઈ આવશે બ્યાસી આવશે એના પછીની મોટી સંખ્યા કઈ આવશે આવશે રાઈટ હવે તમે એકતાલીસ કરો સૌથી પહેલા તો આપણને જે કહે છે કે ભાઈ આ જે ત્રીજી સંખ્યા છે વચ્ચેની સંખ્યા છે એટલે બ્યાસી તેના આપણે એક ભાગ્યા એકતાલીસ કરીએ તો એકતાલીસ દુ બ્યાસી થાય બે કાબે ઠીક છે અને એક્સ અને જેડ નો તફાવત મતલબ આ ત્રશી અને એક્યાસી છે તેનો તફાવત આ બંનેનો તફાવત નહીં કહો તો તમને કેટલો મળે છે બે મળે છે તો જુઓ પણ બે આવે છે પણ આવે છે તો તમે અહીંયા ઓપ્શનથી કહી શકો છો કે ભાઈ એ આન્સર હશે ઓપ્શનની મેથડથી તમે અહીંયા કહી શકો છો કે ભાઈ એ આન્સર હશે બાકી તો અહીંયા શું થશે અહીંયા ડી આન્સર મતલબ તમે જો ડાયરેક્ટ અહીંયા કરવા જશો તો તમારા પાસે કોઈ એવા આંકડા નથી કે તમે આનો પ્રશ્નનો જવાબ આપી શકો ઠીક છે ખાસ સમજો

ત્યારબાદનો ક્વેશ્ચન છે તમારા પાસે શું કરશો આમાં તમે તમને અહીંયા કહી રહ્યા છે બે અંકોની એક સંખ્યા અને તેના અંકોના સરવાળાની સરવાળોની વચ્ચેનો ગુણોત્તર નવજે બેગ છે જો એકમનો અંક દશકથી સાત અંક ઓછો છે તો તે સંખ્યા કઈ છે બે અંકોની એક સંખ્યા અને તેના અંકોનો સરવાળોની વચ્ચેનો ગુણોત્તર નવ જેમ એક છે જો એકમ નો અંક દશક સાત અંક ઓછો છે તો તે સંખ્યા કઈ છે ચલો ભાઈ સમજીએ બે અંકોની એક સંખ્યા અને તેના અંકોનો સરવાળાની વચ્ચે અહીંયા તફાવત સાત નથી અહીંયા તફાવત સાત નથી અહીંયા સાત તફાવત છે અહીંયા તો બ્યાસી આપેલા છે તો આમ જોવા જાવ તો સી આન્સર તમે ડાયરેક્ટ ટીક કરી દેશો પતિયુક્ત કમ સી આન્સર તમે ડાયરેક્ટ અહીંયા ટીક કરી દો તમારું કામ પતી જશે તમારું અહીંયા જે કામ છે પૂર્ણ થઈ જશે ચાલો નેક્સ્ટ ત્યાર પછી બીજો પ્રશ્ન લઈએ આપણે અચ્છા ઘણા બધા એવું હોય મગજમાં કે સર અહીંયા તો ઈ નંબરનો પણ ઓપ્શન છે તો મતલબ ગણાઈ દો દાખલો ઠીક છે ભાઈ ગણાય દઈએ કઈ વાંધો નથી તમને કહે છે કે ભાઈ બે અંકોની એક સંખ્યા બે અંકોની એક સંખ્યા અને તેના અંકોનો સરવાળો સરવાળાની વચ્ચે સરવાળો આઠ ને કેટલા થાય નવ થાય આનો તમે ગુણોત્તર નીકળશો રાઈટ એક્યાસી જેમ નવ નવ એકા નવ નવે નવે એક્યાસી નવ જેમ એક તમને મળી જાય છે રાઈટ એટલે ક્રોસ ચેક પણ મેં તમને અહીંયા કરીને બતાવી દીધું છે ચાલો ત્યારબાદ કે ભાઈ ત્રણ ક્રમિક વિષમ સંખ્યાઓમાંથી પ્રથમ બે સંખ્યાઓનો સરવાળો ત્રીજીથી સત્તાવન વધુ છે બીજી સંખ્યા કઈ છે ત્રણ ક્રમિક વિષમ સંખ્યા એકદમ એઝી ક્વેશ્ચન છે કે ત્રણ ક્રમિક સંખ્યા વિષમ સંખ્યાઓમાંથી પ્રથમ બે સંખ્યાઓનો સરવાળો ત્રીજીથી સત્તાવન વધુ છે બીજી સંખ્યા કઈ છે આમાં શું કરાય ઓપ્શનથી એક તમે કરી શકો છો રાઈટ અથવા તો તમે વિચાર કરશો કે ક્રમિક સંખ્યાઓ ધારવું જેમ કે પહેલી ક્રમિક સંખ્યા છે એક્સ છે બીજી ક્રમિક સંખ્યા તમે એક્સ વત્તા બે લો અને ત્રીજી ક્રમિક સંખ્યા તમે લખશો એક્સ વત્તા ચાર બરાબર અહીંયા તમે ખાલી શું થાય છે કે જ્યારે પણ એકી સંખ્યા હોય ને એટલે આપણે પ્લસની અંદર એડ કરવું પડે પછીની સંખ્યા લેવા માટે હવે ત્રણ ક્રમિક વિષમ સંખ્યાઓમાંથી પ્રથમ બે સંખ્યાઓનો સરવાળો આ પ્રથમ બે સંખ્યાથી તમારી રાઈટ એટલે કે ભાઈ એક્સ વત્તા એક્સ પ્લસ ટુ રાઈટ

ત્યારબાદનો પ્રશ્ન જોઈએ બે અંકોની એક સંખ્યા તથા અંકોને ઉલટાવાથી પ્રાપ્ત સંખ્યાનું અંતર સત્યાવીસ છે જો દશકનો અંક એકમથી મોટો હોય અને સંખ્યાઓનો સરવાળો પંદર છે તો સંખ્યા કઈ છે બે અંકોની એક સંખ્યા તથા અંકોને ઉલટાવવાથી પ્રાપ્ત સંખ્યાનું અંતર સત્યાવીસ છે જો દશકનો અંક એકમથી મોટો હોય અને સંખ્યાનો સરવાળો પંદર છે તો તે સંખ્યા કઈ છે ચાલો સમજીએ બે અંકોની એક સંખ્યા બરાબર તથા અંકોને ઉલટાવવાથી પ્રાપ્ત સંખ્યાનું અંતર સત્યાવીસ છે ઓકે પછી આપણને કહે છે એક તો જુઓ તમે મતલબ સંખ્યાને ઉલટાવશો આંકડાઓને ઉલટાવશો તો સત્તાવન તમને તફાવત મળે છે અહીંયા હવે દશકનો અંક એકમથી મોટો હોય તમે અહીંયા જોઈલા જોઈ લો દશકનો અંક છે બરાબર સોરી દશકનો અંક એકમથી મોટો અહીંયા તો શું છે ભાઈ એકમનો અંક મોટો છે એટલે ચલો આને જવા દો અહીંયા પણ એકમનો અંક મોટો છે ભાઈ આને જવા દો અહીંયા એકમનો અંક નાનો છે અહીંયા એકમનો અંક નાનો છે બરાબર અને સંખ્યાઓનો સરવાળો કેટલો કહે છે પંદર કહે છે સંખ્યાઓનો સરવાળો બંને જગ્યાએ પંદર થાય છે હવે તમે શું કરો ભાઈ આને ઉલટાવી દો તો આ થઈ જશે તમારું સેવન્ટી અને આ થઈ જશે તમારું સિક્સટી નાઇન અને આનો તફાવત આપણને કેટલો મળવો જોઈએ તો તફાવત આપણને સત્યાવીસ મળવો જોઈએ તો જોઈ લો ભેકોના અંદર સત્યાવીસ તફાવત મળે છે તો ભાઈ માંથી તમે અઠ્યોતેર બાદ કરશો કેટલા મળશે તમને ભાઈ અહીંયા એટી સેવન અઠ્યોતેર સેવન એટ નવું મળે છે ખાલી મતલબ અહીંયા તો તફાવત નથી મળતો ભાઈ છન્નું માંથી ઓગણસોતેર બાદ કરો તો સત્યાવીસ અહીંયા મળી જાય છે તો ડી આપણે અહીંયા જવાબ મૂકી દઈશું એક સંખ્યા બીજી સંખ્યાના ત્રણ ગણાના ત્રણ ભાગ્યા ચાર થી સાત ઓછી છે જો બંને સંખ્યાનો યોગ બત્રીસ છે તો નાની સંખ્યા કઈ છે તો નાની સંખ્યા કઈ છે એક સંખ્યા બીજી સંખ્યાના ત્રણ ગણાના ત્રણ ભાગ્યા ચાર થી સાત ઓછી છે જો બંને સંખ્યાઓનો યોગ બત્રીસ છે તો નાની સંખ્યા કઈ છે ચલો ભાઈ શું કે છે એક સંખ્યા બીજી સંખ્યાના ત્રણ ગણાના ત્રણ ભાગ્યા ચાર થી સાત ઓછી છે જો બંને સંખ્યાનો યોગ બત્રીસ છે સરવાળો કેટલો કે છે બત્રીસ કે છે તો નાની સંખ્યા કઈ છે હવે જુઓ અહીંયા શું કરાય એક તો ઓપ્શનથી તમે જઈ શકો છો કે સમજી લો એક સંખ્યાને તમે એક્સ લઈ લો બીજી સંખ્યાને તમે વાય લઈ લો રાઈટ તો ભાઈ એક સંખ્યા બીજી સંખ્યાના ત્રણ ગણાથી આ એક સંખ્યા છે આ સંખ્યા છે બીજી સંખ્યાના ત્રણ ગણા ગણા આના ત્રણ ત્રણ કરો ગણાના ભાગ્યા ચાર થી બરાબર સાત ઓછી છે સાત ઓછી છે મતલબ શું છે ભાઈ કે બંનેનો જે તફાવત છે એ કેટલો છે તમને મળે છે સાત મળે છે અહીંયા રાઈટ એક આ રીતે તમે આ દાખલાને ગણી શકો છો અને બંને જે સંખ્યા છે એટલે કે એક્સ પ્લસ વાય છે તેનો સરવાળો તમને કેટલો મળે છે બત્રીસ મળે છે તમે અહીંયા એક્સ માઇનસ વાય ત્રણ તરી નવ અગિયાર ચાર બરાબર સાત મળશે ચાર તમે અહીંયા ભાઈ લસા લઈ લો તો અહીંયા તમને શું મળશે ચાર એક્સ મળશે અહીંયા નવ વાય મળશે બરાબર સાત ચાર ઓલી બાજુ જોવા દો તો તમને મળશે ચાર એક્સ માઇનસ નવ વાય બરાબર સાચોક અઠ્યાવીસ ટ્વેન્ટી એટ x પ્લસ વાય બરાબર બત્રીસ મળે છે તો તમે શું કરો પ્લસ વાય બરાબર અઠ્યાવીસ મળે છે અને અહીંયા એક્સ વાય બરાબર બત્રીસ છે તમે શું કરો કે આને ગુણ્યા ચાર કર લોટ ઉભા રહો અહીંયા ગણો શું તો ભાઈ ચાર એક્સ માઇનસ બરાબર અને ચારે વત્તા ચાર વાય બરાબર બત્રીસ ચોક ચોક ચાર દુ આઠ માઇનસ 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 ચારેક ચારેક જતા રહ્યા માઇનસ નવ વાય માઇનસ ચાર વાય એટલે માઇનસ તેર વાય થશે રાઈટ અને અહીંયા માઇનસ સો આપણે લખીશું માઇનસ માઇનસ જતા રહ્યા તો વાય બરાબર તમને મળે છે અહીંયા સો ભાગ્યા તેર રાઈટ હવે સો ભાગ્યા તેર આપણે આવું થોડું ઇમ્પોસિબલ છે મતલબ શું છે કે દાખલાની અંદર આપણે ક્યાંક ભૂલ કરી છે અહીંયા સરવાળો છે નાની સંખ્યા ગોતવાની કઈ રહ્યા છે આપણને સરવાળો કેટલો બત્રીસ છે આ નાની સંખ્યા આપણને આપેલી છે બરાબર તો મોટી સંખ્યા કઈ થશે સરવાળો બંનેનો કેટલો થાય છે સાહેબ બત્રીસ થાય છે અઢારમાંથી બત્રીસ બાદ કરશો તો તમને અહીંયા જે સંખ્યા મળશે એ અઢાર કરતાં નાની હશે મતલબ તમારો અઢાર જવાબ નથી અહીંયા રાઇટ બત્રીસની વાત કરીએ બત્રીસમાંથી આપણે બાર બાદ કરીએ તો આપણને અહીંયા કેટલા આવશે ભાઈ વીસમાં આવશે ચલો ભાઈ અહીંયા આન્સર થઈ શકે છે પછી બત્રીસમાંથી તમે ચૌદ બાદ કરો તો તમને કેટલા આવશે સોળ વત્તા બે એટલે અઢાર રાઈટ અને બત્રીસમાંથી બત્રીસ બાદ કરો તો ભાઈ સોળ બાદ કરો એટલે સોળ જ આવશે બત્રીસમાંથી સોળ બાદ કરો સોળ આવે તો ડી જવાબ પણ નહીં આવે બી સી કાં તો ઈ હવે વાત કરીએ આપણે કે ભાઈ એક સંખ્યા બીજી સંખ્યાના ત્રણ ઓછી વીસ લેશો રાઈટ અને બીજી સંખ્યાના ત્રણ ગણાથી આના તમે ત્રણ ગણા કરો ત્રણ ગણાના ત્રણ ભાગ્યા ચારથી બરાબર સાત ઓછી છે તો પહેલા તો પહેલા અહીંયા ઉડાઈ દો કે ચાર

તમે સી ઓપ્શનથી કાઉન્ટ કરી રહ્યા છો કે ભાઈ અઢાર છે અને બીજી સંખ્યા છે ત્યારબાદ નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈ લઈએ સાતમા નંબરનો પ્રશ્ન છે કે પાંચ લગાતાર વિષમ સંખ્યાઓનો યોગ ત્રીજી સંખ્યાથી સાહીઠ વધુ છે સૌથી મોટી વિષમ સંખ્યા કઈ છે પાંચ લગાતાર વિષમ સંખ્યાઓનો યોગ ત્રીજી સંખ્યાથી સાહીઠ વધુ છે તો સૌથી મોટી વિષમ સંખ્યા કઈ છે જુઓ અહીંયા આપણે જરા વિચારીએ સૌથી મોટી વિષમ સંખ્યાની વાત કરે છે બરાબર અને પાંચ લગાતાર વિષમ સંખ્યાઓની યોગ અચ્છા આમાં શું કરાય યાર મતલબ ધારી લેવાય કે પહેલી એક્સ હશે બીજી તમારી હશે એક્સ પ્લસ ટુ ત્રીજી હશે તમારી એક્સ પ્લસ ચાર પછી એક્સ પ્લસ છ

બાર બાર વત્તા આઠ કરો એટલે વીસ બરાબર એક્સ ચાર વત્તા સાહીઠ એટલે ચોસઠ પાંચ માંથી એક્સ બાદ કરશો એટલે તમે કેટલા ચાર એક્સ આવશે અને વીસ માંથી ચોસઠ બાદ કરશો એટલે તમને કેટલા મળશે અહીંયા ચુમ્માળીસ મળશે તો ચુમ્માલીસ ભાગ્યા ચાર કરો અગિયાર એક્સ બરાબર તમને અગિયાર મળે છે પ્રશ્ન શું છે અહીંયા કે સૌથી મોટી વિષમ સંખ્યા કઈ છે સૌથી મોટી કઈ હશે એક્સ પ્લસ આઠ વાળી એટલે શું કરો ભાઈ અગિયાર વત્તા આઠ લો તો કેટલા મળશે ઓગણીસ ઓગણીસ આપણે અહીંયા જવાબ મૂકી દઈશું ઓગણીસ આંસર અહિયાં ટીક થઈ જશે ચાલો આઠમા નંબરનો પ્રશ્ન કરીએ બે ક્રમિક સમસંખ્યા પાંચસો ચુમ્મોતેર ઓછો છે જો તે સંખ્યાઓનો યોગ હવે તો તે સંખ્યા અચ્છા પાંચસો ઓછો છે તો તે સંખ્યાઓનો યોગ કયો મતલબ સરવાળો કેટલો ક્રમિક સમસંખ્યાઓનો યોગ તેના ગુણ પાંચસો ચુમ્મોતેર ઓછો છે ક્રમિક સમસંખ્યાની ક્રમિક બેકી સંખ્યા હશે ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો તેના ગુણાકારથી પાંચસો ચુમ્મોતેર ઓછો છે તો અહીંયા તો યાર આંકડા અધૂરા આપણને દેખાઈ રહ્યા છે ક્લિયર કટ અહીંયા આપણને જે આંકડા છે તે આંકડા અધૂરા દેખાઈ રહ્યા છે સર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ માં બી થાય છે ચલો આકડા અધૂરા છે આંકડા અધૂરા તો નથી લાગી રહ્યા ડી આન્સર ઠીક છે હા વિચાર કરીએ આપણે

ચાલો તો બે એક્સ વધતા એક્સ એટલે અહીંયા ટુ એક્સ થશે પ્લસ ટુ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ પાંચસો ને ચુમ્મોતેર આ ટુ એક્સ ટુ એક્સ જતા રહ્યા તો પાંચસો ચુમ્વોતેર આ બાજુ જશે બી સાથે સરવાળો થશે પાંચસો આવશે બરાબર એક્સ તો એક્સ બરાબર તમને કેટલો મળશે અહીંયા ચોવીસ મળશે પાંચસો છોતેરનો સ્ક્વેર નીકાળો વર્ગમું નીકાળો સ્ક્વેર રૂટ ચોવીસ મળશે તમને પ્રશ્ન શું છે કે સંખ્યાનો સરવાળો એટલે કે યોગ કેટલો છે એક સંખ્યા છે ભાઈ ચોવીસ બીજી સંખ્યા કેટલી છે છવ્વીસ છે છવ્વીસ વત્તા ચોવીસ કરો એટલે તમને શું જવાબ મળશે પચાસ મળશે જો આજે બે દાખલા એવા આપણને મળ્યા કે આપણને એવું લાગે કે ભાઈ આનો જવાબ નહીં આવી શકે બે દાખલા સ્ટાર્ટિંગમાં પણ આપણો એક હજી એક દાખલો આવો આવ્યો હતો અને અહીંયા પણ આપણને દાખલો આવો મળ્યો હશે કે ઓલમોસ્ટ બધા જ્યાં ડી આન્સર ટીક કરી દે ઇવન મેં પણ પેલી નજરની અંદર જોયું તો મેં શું કીધું કે કદાચ ડી આન્સર બની શકે છે પણ જ્યારે આપણે ગણવા બેસીએ છીએ ધારીને ત્યારે અહીંયા ક્લિયર કટ જવાબ આપણને મળી જાય છે સાતમા દાખલાની ફરી વખત વાત કરી લઈએ માસ્ટર ભાઈ કહી રહ્યા છે કે સર પંદર સત્તર ઓગણીસ એકવીસમાં બી થાય છે અચ્છા ત્રેવીસમાં પણ અહીંયા આપણને બેટા કહી રહ્યા છે ને સૌથી મોટી વિષમ સંખ્યા તમે જે મને આંકડા કીધા પંદર સત્તર એકવીસ અને ત્રેવીસ તો એના અંદર જે ત્રેવીસ છે એ સૌથી મોટી વિષમ સંખ્યા થશે ત્રેવીસ સૌથી મોટી વિષમ સંખ્યા થશે અને ત્રેવીસ અહીંયા ઓપ્શનમાં છે નહીં આપણા પાસે ઓપ્શનમાં ઓગણીસ છે બેટા રાઈટ ભાઈ એક સંખ્યાના બે આંકડાઓનો સરવાળો નવ છે તથા તેમનું ગુણફળ અઢાર છે તે સંખ્યાના અંકોને ઉલટાવવાથી પ્રાપ્ત સંખ્યા કઈ હશે જો બહુ સંખ્યાનો દશક અંક એકમ અંકથી મોટો છે ચલો કેલ્ક્યુલેટ કરો તો ભાઈ આને બધા એક સંખ્યાના બે આંકડાઓનો સરવાળો નવ છે તથા તેમનું ગુણનફળ અઢાર છે તે સંખ્યાના અંકોને ઉલટાવવાથી પ્રાપ્ત સંખ્યા કઈ હશે જો મૂળ સંખ્યાના દશકનો અંક એકમ અંકથી મોટો છે બરાબર સૌથી પહેલા તો શું ગોતવાનું કે છે જરા એ સમજો કે તે સંખ્યાના અંકોને ઉલટાવાથી પ્રાપ્ત સંખ્યા કઈ હશે અચ્છા જો મૂળ સંખ મૂળ જે સંખ્યા છે દશક અંક દસક અંક એકમ થી મોટો છે તો તમે સૌથી પહેલા શું કરો મૂળ સંખ્યા ગોતી લો કારણ કે આપણને ઉલટાળી સંખ્યા અહીંયા રહ્યા છે તો તો મૂળ સંખ્યા કઈ હશે તમારી આ અને પિસ્તાલીસ તમને એવું કહે છે કે જો મૂળ સંખ્યાનો દસક અંક એકમ થી મોટો છે બરાબર દસંક અંક ટૂંકમાં મોટો છે તો દસંક અંક અહીંયા નાનો છે ચલો ભાઈ આ નીકળી ગયો દસંક અંક અહીંયા મોટો છે દશાંકંક મોટો છે અહીંયા દશાંકંક નાનો છે તો બી કા તો સી જવાબ છે તમારો પછી તમને કહે છે કે એક સંખ્યાના બે આંકડાઓનો સરવાળો 9 થાય છે 6 3 9 થાય 5 4 9 થાય ઠીક છે ભાઈ તેમનું ગુણનફળ 18 થાય છે ગુણાકાર 18 થાય છે તો 6 18 અહીંયા તમને મળે છે અહીંયા તો નથી મળતું ભાઈ 4 20 થાય ઓકે છેલ્લો ક્વેશ્ચન કરી લઈએ કે ભાઈ બે થી લઈને ત્રણ હજારની વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે સાત થી પૂર્ણતો વિભાજીત છે જુઓ આ જયારે પ્રશ્ન આપણો આવશે ત્યારે આમ તો મેં ક્વેશ્ચન કદાચ મેં કરાયો છે પેલા પણ આ યુટ્યુબ ઉપર ક્વેશ્ચન કરાયો છે આપણને કહે છે કે બે થી ત્રણ ની વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે 7 થી પૂર્ણતો વિભાજીત છે બરાબર બે થી લઈને ત્રણ હજારની વચ્ચે સૌથી પહેલા તો બે થી આપણે સ્ટાર્ટ કરીએ તો સાત વડે ભાગી શકાય સાત વડે તમે અહીંયા ભાગો સાત દુ ચૌદ છ જીરો સાત નવા ત્રેસઠ સાત 8 છપ્પન લી લો તમે ચાર જીરો સાત પંચા પાંત્રીસ બરાબર અહીંયા પાંચ તમે શું કરો બે હજારની અંદર પાંચ ઉમેરી દો રાઈટ એટલે પહેલી જે તમને સંખ્યામાં મળશે અહીંયા સોરી પાંચ નહીં અહીંયા પાંત્રીસ આવે છે ને આપણા પાસે તો આપણે એક કામ કરીએ આપણે તો ઉમેરવા પડશે તો સાત છંગ બેતાલીસ થાય રાઈટ એટલે આપણે શું કરીએ અહીંયા પ્લસ ટુ ઉમેરી દઈએ એટલે તમને બે હજારની વચ્ચે બે હજારથી લઈને બે હજાર ત્રણ અને ત્રણ હજારની વાત કરીએ તો એના અંદર જે પહેલી સંખ્યા છે બે હજાર બે હશે કે જ્યાં તમે એને સંખ્યાને સાત વડે ભાગી શકો છો છેલ્લી સંખ્યા કઈ હશે તો ત્રણ હજાર ભાગ્યા સાત કરો સાત અઠયાવીસ રાઈટ બે જીરો સાત દુ ચૌદ બરાબર છ જીરો સાત ઇઠા છપ્પન બરાબર છે ચાર તમને અહીંયા મળશે તો તમે શું કરો ત્રણ હજારમાંથી ચાર અહીંયા બાદ કરતો કારણ કે ત્રણ હજાર કરતાં વધારે સંખ્યા તો ની લઈ શકે ઉપર તમને મળશે અહીંયા ઓગણત્રીસસો છન્નું તો તમારી જે બીજી સંખ્યા છે એ છે ઓગણત્રીસસો ને છન્નું ચલો આ તો આપણને મળ્યું હવે અહીંયા શું કરીશું આપણે ઓલું જે પદ ગોતવા માટેનું સૂત્ર છે રાઈટ સમાંતર સમાંતરનું સૂત્ર આપણે અહીંયા યુઝ કરવું પડશે ટી એન ઇઝ ઇક્વલ ટુ ડીએન રાઈટ વધતા એન માઇનસ વન રાઈટ અને કૌશમાં અહીંયા ડી ટીએન જે આપણે લઈશું અહીંયા ભાઈ તમારા છે ઓગણત્રીસો છન્નું છેલ્લું પદ આપણે વાત કરીશું તો ડીએન તમારું આવશે ભાઈ પ્રથમ પદ બે હજાર બેન આપણે ગોતવાના છે માઇનસ એક અને ડી એટલે કે ભાઈ તફાવત તફાવત કેટલો છે સાત તફાવત રહેશે રાઈટ ચલો બે હજાર બે માંથી ઓગણત્રીસો છન્નું આપણે અહીંયા બાદ થઈ જશે તો ડાયરેક્ટ બાદ કરીને જ અહીંયા મૂકી દઉં છું નવસો ચોરાણું તમને મળશે રાઈટ અને ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ વન તો ભાગ્યે અહીંયા સાત મૂકી દો તમે અને અહીંયા એન માઇનસ વન રહેશે सात वे भागो सात एक सात बे सातो अठिया पड़े सा प्लस कर लो तो भाई एक एन, तो एन सौ एक सौतालीस वन फोर्टी थ्री एक सौतालीस वन फोर्टी थ्री ठीक से ચલો ભાઈ તો આજે અહીંયા સુધી આપણે સેશન રાખીએ છીએ અને બાકી તો આવતીકાલે આપણે બરાબર મળીએ અચ્છા બીજી ખાસ વાત કે આજે બાર વાગે પણ લેક્ચર છે આપણો અચ્છા આ ગુજરાત મહાપેક જેને લેવું એ લઈ લેજો બાર વાગે લેક્ચર છે એસસી જીડી ઉપર પછી ત્રણ વાગે પણ લેક્ચર છે આપણો બરાબર એટલે લેક્ચરની અંદર પણ આવી જજો અને આ વિડીયો ગમે તો શું કરી શકો છો ભાઈ તમે અહીંયા લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી શકો છો તો મળીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ બપાય થેન્ક યુ સર વેલકમ વેલકમ ભાઈ